गुजरात ताजा ने खूब ज महत्वना शैक्षणिक समाचार गुजरात ना विद्यार्थियों ना परिणाम अटकाव्या वालीओ मां फाटी निकळ्यो रोष पीएम नरेंद्र मोदी अने गुजरात मां जीवलेण कोरोना जेवा समाचार जाणता पहला तमे जो चेनल मां नवा हो तो खास मित्रो आपी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो कारण के रोजना ताजा अने उपयोगी शैक्षणिक समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो जेथी उपयोगी माहिती मळी रहे। सर्वप्रथम देशना वडाप्रधान ने लईने आव्या मोटा समाचार, पीएम मोदी संयुक्त कमांडर कॉन्फरन्समां भाग लेवा माटे भोपाल पहोंच्या छे। साथे तेओ आजे राणी कमलापति रेलवे स्टेशनथी राज्यनी प्रथम अने देशनी 11मी वंदे भारत एक्सप्रेसने फ्लेग ऑफ करशे, ज्यारे भोपाल एरपोर्ट पर मुख्यमंत्री शिवराजसिंह चौहान साथे गृहमंत्री डॉक्टर नरोत्तम मिश्रा वडाप्रधान नरेन्द्र मोदीनुं स्वागत करवा पहोंच्या हता। હવે ગુજરાતમાં કોરોના બન્યો જીવલેણ, સુરતમાં વધુ એક વૃદ્ધ કોરોનાથી મૃત્યુ થયું છે। નાનપુરા વિસ્તારમાં વૃદ્ધનું મૃત્યુ થયા બાદ તેના પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। સુરતનો આ વર્ષનો મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે। સુરતમાં નવા 37 કેસ પોઝિટિવ નોંધાયા છે, જે પછી તંત્ર દોડતું થયું છે, રેપિડ ટેસ્ટ વધારવામાં આવ્યા છે। અગાઉ 10 માર્ચે કાપોદ્રાના વૃદ્ધ મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હતું। હવે ભારત દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2994 નવા કેસ નોંધાયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે। તો ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 338 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ 92 કેસ અમદાવાદમાં નોંધાયા હતા। રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2310 પર પહોંચી ગઈ છે। હાલમાં રાજ્યમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે। સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર, ગુજરાતના અમદાવાદ શહેરમાં છેલ્લા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ બસનો ફરજિયાત ઉપયોગ કરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવી છે। આ સ્કૂલના સંચાલકો તમામ નિયમો નેવે મૂકી સ્કૂલ બસનો ઉપયોગ ન કરતા વિદ્યાર્થીના પરિણામ અટકાવ્યા હોવાની ઘટના સામે આવી છે। જેમાં મળતી માહિતી મુજબ મિત્રો અંદાજે 200થી વધુ વિદ્યાર્થીના આ પ્રકારે પરિણામ રોકી રાખતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। રોષે ભરાયેલા વાલીઓ સ્કૂલમાં રજૂઆત કરવા ગયા ત્યાં તેનો પ્રવેશવા દીધા ન હોવાનું જાણવા મળ્યું છે, જેથી વાલીઓ દ્વારા આ અંગે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી। જેમાં મિત્રો જણાવી દઈએ કે શાંતિ એશિયાટિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પરિણામ અટકાવવા મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્કૂલ દ્વારા જે વિદ્યાર્થીને વાનમાં અભ્યાસ કરવા માટે આવે છે તેવા 200 જેટલા વિદ્યાર્થીના પરિણામ અટકાવી દીધા છે। સ્કૂલ તરફથી વાલીઓને ફરજિયાત સ્કૂલ બસમાં જ વિદ્યાર્થીને મોકલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। આ માટે એક એક વાલીઓને બોલાવી તેની પાસે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, જેમાં તેઓ નવા સત્રથી પોતાના બાળકોને સ્કૂલ બસમાં મોકલવા સંમત છે તેમ લખેલું છે। જોકે વાલીઓ પોતાની રીતે બાળકોને સ્કૂલ વાનમાં મોકલવા માંગતા હોવાથી આ વાલીઓના પરિણામને અટકાવી દેવામાં આવ્યા છે। વધારાની મળતી વિગત મુજબ સ્કૂલના આવા વલણ સામે શુક્રવારે વાલીઓ મોટી સંખ્યામાં કેમ્પસ બહાર એકત્ર થયા હતા અને સ્કૂલ સંચાલકને આ મુદ્દે રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ સિક્યુરિટી ગાર્ડે વાલીઓને કેમ્પસમાં પ્રવેશવા દીધા ન હતા, જેથી વાલીઓએ કેમ્પસ બહાર ઊભા રહીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। બાદમાં ડીઓ કચેરીમાં રજૂઆત કરી હતી। સ્કૂલ દ્વારા વિદ્યાર્થીના પરિણામ અટકાવવા ઉપરાંત જે વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં આવતા હતા તેમના વાલીઓને પેરેન્ટ્સ મિટિંગ માટે પણ બોલાવવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે।